આ તરફ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની કોરોના હકીકત ઉપર નજર કરીએ તો ધાનેરા તાલુકા વિકાસ અધિકારી અત્યારે ગામડાની મુલાકાત લઈ સ્થાનિક ગ્રામજનોને કોરોના મહામારી સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તે માટે ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છે. ખાસ કરીને ધાનેરા તાલુકામાં 10,000થી પણ વધારે લોકો બહારના રાજ્ય તેમજ શહેરના લોકો આવતા તંત્રની નજર ગામડા ઉપર વધુ છે. અત્યાર સુધી તો કોરોના મહામારી સામે જાણે આખો જિલ્લો એક થઈ કોરોના સામે લડી રહ્યો છે. ખાસ કરીને આરોગ્ય બાબતે લોકો સજાગ રહે તે માટે હાલ તાલુકા વિકાસ અધિકારી ગામડામાં રહેતા લોકોને સાબુ વડે હાથ ધોવાની સમજણ આપી રહ્યા છે. ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડામાં રૂબરૂ જઈ સ્થાનિક દૂધ મંડળીના સહયોગ તેમજ સેવાભાવી લોકોની મદદથી હાથ સેનેટાઇઝ થાય તે માટે સાબુ આપી રહ્યા છે. અત્યારે મને એક દાતા તરફથી સાબુ આપવામાં આવેલા હતા, ડેટોલ, એટલે મેં તલાટી અને ટીમને બધા સાબુ આપ્યા હતા અને મેં દરેક તલાટીને એવી વાત કરી હતી કે ભાઈ તમે ગામમાંથી દાતા મેળવી અને દરેક ગામની અંદર ઘેર દીઠ એક સાબુ આપો અને માસ્ક આપો. એટલે આજે સિયા ગામની અંદર દૂધ મંડળી આગળ તલાટી કમ મંત્રીના સહયોગથી સાબુ ડેટોલ લાવવામાં આવેલા છે અને ડેટોલનું સાબુનું અહીંયા વિતરણ કરવામાં આવેલું છે. મેં બધા જ ગામોની મુલાકાત લીધી છે અને બધા ગામોની અંદર તલાટી સરપંચ બધાને પણ મેં કીધું છે કે ગામમાં દવાનો છંટકાવ કરવાનો, સફાઈ કરવાની અને ડેટોલ સાબુ તથા માસ્કનું વિતરણ કરવાની બધાને મેં સૂચના આપી છે અને એનો મને સારો પ્રતિસાદ મળ્યો છે. એટલે મને મારા માટે પણ બહુ આનંદની વાત છે.